બનાસકાંઠા જિલ્લામાં ચોરી અને લૂંટફાટના કિસ્સા જાણે સામાન્ય બની ગયા છે અને ચોરી જેવી ઘટનાઓને અંજામ આપનાર ચોર ટોળકીને જાણે કાયદાનો કોઈ ભય નથી રહ્યો ત્યારે થરાદ તાલુકામાં આવેલ રા ગામના સરિયાદેવી માતાજીના મંદિર પાસે આવેલી બે દુકાનોમાં ચોરી થયાની ઘટના સામે આવી છે જેમાં ગતરોજ મંગળવારની મોડી રાત્રે કોઈ અજાણ્યા ચાર શખ્સો ગાડી લઈને આવ્યા હતા અને રાહ ગામના રોડ ઉપર આવેલી સરિયાદેવી કરિયાણાની દુકાનનું તાળું તોડી દુકાનમાં પડેલ 10,000 જેટલી પરચુરણની ચોરી કરી હતી તો બીજી બાજુ રાહ ગામમાં જ પ્રકાશભાઈ ચંપકલાલ સોનીની દુકાનનું તાળું તોડી દુકાનમાં ઘૂસ્યા હતા અને દુકાનમાં પડેલી 250 ગ્રામ જેટલી સોનાની ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે સવારે વહેલા દુકાન માલિકે દુકાનને આવી જોતા દુકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતા દુકાનોના તાળા તૂટેલા જોઈ ચોરી થયાની જાણ થતાં દુકાન માલિકે પોલીસને જાણ કરી હતી ત્યાં દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરવામાં આવતા ચાર શખ્સો કેમેરામાં કેદ થઈ ગયેલા જોવા મળ્યા હતા જોકે પોલીસે ચોરી કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી ચોર ટોળકીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા